દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈ ખાસ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે વાત કરીએ ઓલપાડ તાલુકામાં પણ ખાસ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને હવે ઉપરવાસમાં ભારે વરસાદ અને માંગરોળના ઉપરપાડામાં પણ ખાસ ભારે વરસાદ વરસ થતા કીમ નદીમાં આવેલા ઉપરવાસના પૂરને લઈ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે જેને લઈ ઓલપાડ તાલુકાના ઓલપાડ કિમને જોડતો સ્ટોર હાઇવે વરડોલી ચોકડી પરથી ખાસ પાણી ભરાઈ જતા બડોલી કીમ તેમજ હાસોટ અંકલેશ્વર તરફ જવાના જે તમામ રસ્તા છે તેના પર પાણી ફરી વળ્યું છે અને જેના કારણે માર્ગ બંધ કરવો પડ્યો છે ઉમરાછી ગામમાં કીમ નદીના પાણી ફરી વળતા સંપર્ક વિહોણા બધા જ ગામના લોકો બન્યા છે અને ત્યારે કીમ પોલીસ દ્વારા ભાડોલ ગામમાં અને પેટ્રોલ પંપ પાસે પણ ખાસ બેરીકેડ ગોઠવી બંદોબસ્ત ગોઠવી માર્ગ બંધ કરાયો છે કિમ નદીમાં સવારે પાંચ વાગે તેર પોઈન્ટ બે મીટરની હતી અત્યારે દસ વાગે બાર પોઈન્ટ એસી મીટરની સપાટી છે એટલે પાણીનું સ્તર જો કે ઘટી રહ્યું છે અને ઉપરવાસમાં વરસાદ પણ હવે છેલ્લા બારેક કલાકથી નથી એટલે ચોક્કસ અહીંથી કિમ નદીનું સ્તર ઘટી રહ્યું છે પણ અહીંયા જે વડોલી આ જે વિસ્તાર છે ત્યાં આગળ દરિયા અહીંયા નજીક છે એટલે દરિયામાં અત્યારે ઉપરથી જે પાણી આવે છે દરિયામાં જ્યારે મળશે ત્યારે આ વિસ્તારમાં પાણી થોડી વધવાની શક્યતા છે ઉપરના જે અમારા ગામો છે જે કીમ કઠોદરા કિમાવલી ત્યાં પાણી અત્યારે ઘટી રહ્યું છે આ વિસ્તારમાં પાણી વધશે એટલે અહીંયા આ જે રોડ છે જે અહીંયા વડોલીથી કિમ જાય છે અત્યારે રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવી દીધો છે અને આ નદી કાંઠાના જે આઠ ગામો છે એમાંથી કુલ એકોતેર લોકોનું સ્થળાંતર કર્યું છે આપણે અને એમને પ્રાથમિક શાળામાં અત્યારે સલામત રીતે રાખવામાં આવેલા છે અને એમને જમવાની વગેરે વ્યવસ્થા કરેલી છે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી ડાંગથી લઈને નવસાડી સુધી લઈને મંગરોળ તાલુકા સુધીની વાત કરવામાં આવે તો ઠેર ઠેર ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે ગત રોજ મંગરોળ ઉમરપાડામાં પણ ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જતા લોકોને રેસ્ક્યુ કરવાની નોબત આવી હતી ત્યારે ઉપરવાસના ભારે વરસાદ અને મંગરોળ તાલુકામાં આઠ ઇંચથી વધુ પડેલા વરસાદને લઈને કિમ નદી ગાંધી ટૂર બની હતી જેને લઈને આજુબાજુના ગામોમાં પાણી ફરી વળ્યા હતા ત્યારે ઓલપાડ તાલુકાની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ કીમ નદીના જળસ્તરમાં વધારો થતા ઉમરાછી ગામ બેટમાં ફેરવાયું છે જ્યારે વાત કરવામાં આવે કીમ ઓલપાડ સુરતને જોડતો અને હસોદ માર્ગને જોડતો સ્ટેટ હાઇવે પર વરોલી માર્કે પાંચ થી છ ફૂટ પાણી ભરાઈ જતા કિમ પોલીસ દ્વારા આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે ગામ ગોઠવીને વાહન ચાલકોને અટકાવીને પાછા રહ્યા છે ત્યારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ માર્ગ બંધ કરવામાં આવ્યો છે વરોલી માર્ગ ઉપર પાણી ફરી વળતા હાલ તો આ સ્ટેટ હાઇવે છે એ માર્ગ બંધ કરવામાં આવ્યો છે જેને લઈને વાહન ચાલકો અટવાયા છે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ઓલપાડ તાલુકાના કિમ નદીનું જળસ્તર વધતા આઠી ગામ જે ગામો છે એ ગામોને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે ખાસ કરીને ઉમળાનું ગામ છે એ ગામ ફરી એક વખત સંપર્ક વિવહણુ બન્યું છે આ સિઝનમાં ઉમળાછી ગામ બે વખત સંપર્ક વિવહણુ બનતા ગામજનો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ઓલપાર કિમ હાસોટને જોડતો જે સ્ટેટ હાઇવે રોડ છે એ માર્ગ હાલમાં બંધ કરવામાં આવ્યો છે મહેન્દ્રસિંહ માંગરોલા ઇન્ડિયા ન્યૂઝ સુરત